ગુજરાત સરકાર દ્વારા સ્થગિત કરાયેલ ભરતી પ્રક્રિયાઓ તાત્કાલિક ધોરણે હાથ ધરાય તે અંગે પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ આવેદનપત્ર પાઠવી મોકૂફ રખાયેલ ભરતી પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે, જેમાં ગુજરાત સરકારની તમામ ભરતીઓ પર રોક લગાવવાનું કારણ જીઆર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભરતી પ્રક્રિયાની શરૂઆતમાં પ્રાથમિક કસોટીમાં જીઆર કોઈ નડતર રૂપ ન હોવાનું તેમજ ઉમેદવારોએ ભરેલા ફોર્મની તારીખ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને ચુસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષા લેવા માંગ કરી હતી. બિન સચિવાલય, ટેટ ટાટ, જીપીએસસી, ફોરેસ્ટ ગાર્ડ, કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક, એસટી કંડક્ટર, ડ્રાઈવર, સિનિયર ક્લાર્ક, એટીડીઓ, વિદ્યુત સહાયક, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર જેવી મોકૂફ રાખેલ સરકારી ભરતીઓ તાત્કાલિક ધોરણે શરૂ કરાય તેવી માંગણી સાથે થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. નમસ્તે, હું નયન ચૌધરી, સરસ્વતી કેરી રેકડ થરાદ, તથા બધા વિદ્યાર્થી મિત્રો સાથે આજે થરાદ પ્રાંત કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ગુજરાત સરકાર દ્વારા 1.18 ઠરાવને લઈને જે પરીક્ષા બધી મોકૂફ રાખવામાં આવેલી છે, બધી અત્યારે સ્થગિત કરી દેવામાં આવેલી છે, કે જેમની અંદર 1.18 ઠરાવ તો અસર કરતો જ નથી. 1.18 ઠરાવ પ્રિલિમ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારનો અસર કરતો નથી, એની અંદર એક્ઝામ તો બધા આપી શકે છે. તો તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર દ્વારા આજે બધી પરીક્ષાઓનું કેલેન્ડર એટલે કે તારીખો ભવિષ્યની એ બધી જાહેર કરવામાં આવે, એટલે જેથી વિદ્યાર્થીઓ જે અત્યારે બહાર રહીને તૈયારી કરી રહ્યા છે એ લોકોનું બધાનું હિત જળવાઈ રહે અને બધા સખત મહેનત કરી અને ભવિષ્યની અંદર એક ગવર્મેન્ટ જોબ લઈ શકે એ માટે ગુજરાત સરકારને હું એક રિક્વેસ્ટ કરું છું. એક આવેદનપત્ર અહીંયા પ્રાંત કચેરીમાં આજે આપ્યું અને તાત્કાલિક બધી એક્ઝામો લેવામાં આવે એવું. કઈ કઈ પરીક્ષાઓ પેન્ડિંગ પડી છે? તાજેતરમાં રદ થયેલી અને બે વર્ષથી જે ચાલુ છે એ બિન સચિવાલય ક્લાર્કની, કે જે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. બાકી એટીડીઓની છે, પોલીસની જે પીએસઆઈની આવવાની છે એ છે, ટેટ ટાટની છે કે જેની અંદર રિઝલ્ટ બની ગયેલો છે છતાં સુધી હજુ સુધી નિમણૂંક આપતા નથી,